नमस्कार विद्यार्थी मित्रों, हूँ साबड़िया कुलदीप। श्री ज्ञान ज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट द्वारा संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर जाड़ियानी आ यूट्यूब चैनल में आपनों हार्दिक स्वागत करूँ छूँ। धोरण सात विषय विज्ञान। आगळना लेक्चर में आपणे गति अने समय पाठनी थोड़ी घणी माहिती लीधी थी, जेनी अंदर आपणे घणी त्रण प्रकारनी गति जोई थी, सुरेख गति, दोलित गति अने आवर्तीय गति। एनी पछी लोलकनी व्यवस्था जोई थी। हवे आगळ जोईए, हालना समय में मोटा भागनी घड़ियारों तथा कांटा घड़ियार एक साथ एक करता वधु सेल वाला विद्युत परिपथों धरावे छे। आ घड़ियारों ने क्वार्टर्स क्लॉक कहे छे। क्वार्टर्स क्लॉक એટલે કે તમારી જે કાંડા ઘડિયાળની વાત છે એની અંદર છે, તો તમે જોશો કે નાના એવડો એક ગોળ સેલ તમારી ઘડિયાળમાં આપેલો હોય છે, એની પછી દિવાલ ઘડિયાળ હોય એમાં પણ આપણે પેન્સિલિયો પાવર પૂરીએ છીએ, તો આવી ક્લોકોને શું કહેવામાં આવે છે? ક્વાર્ટર્સ ક્લોક કહેવામાં આવે છે। ક્વાર્ટર્સ ક્લોક વડે મપાતો સમય પહેલાની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે। આ જે ઘડિયાળમાં માપ આપણે જોઈએ છે એ ચોક્કસ પ્રકારનું હોય છે। સમય તથા ઝડપના એકમો, સમય तथा झड़पना एकमों। हवे एकमों एटले शुं थाय? तो समय अने झड़प सेमा मापवामां आवे छे एना नाना नाना एकमों अथवा तो मोटा एकमोनी वात करीए। समयनो मूलभूत एकम छे, समयनो मूलभूत एकम। તમને ખબર છે સમય સેમા માપવામાં આવે છે? તો સમય આપણે ત્રણ પ્રકારમાં માપીએ છીએ, સેકન્ડમાં માપીએ, મિનિટમાં માપીએ, પછી કલાકમાં માપીએ। આવી રીતે સૌથી મૂળભૂત એટલે કે નાનામાં નાનો એકમ આપણે કહીશું કેશું? સેકન્ડ કહીશું। શું કહીશું? સેકન્ડ। તો સમયનો મૂળભૂત એકમ છે સેકન્ડ। સેકન્ડનો થાય ઇંગ્લિશમાં લખાય એસ થી, એટલે કે એની સંજ્ઞા શું છે? એસ છે એની સંજ્ઞા। સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે। સમયના મોટા એકમો તો એના પછી આવશે મિનિટ। મિનિટને ઇંગ્લિશમાં લખાય એમ થી, એટલે એનો એસા એકમ છે એમ। એના પછી આવશે કલાક, કલાકને ઇંગ્લિશમાં કહેવાય હવર, એટલે કે એચ, તો એને એચ વડે દર્શાવવામાં આવે છે। સેકન્ડને એસ વડે, મિનિટને એમ અને કલાકને એચ વડે દર્શાવવામાં આવે છે। આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો છો। તમને એ બધી ખબર છે કે એક કલાકમાં કેટલી મિનિટો આવેલી હોય? 60 મિનિટો આવેલી હોય। એક મિનિટમાં કેટલી સેકન્ડો આવેલી હોય? 60 સેકન્ડો આવેલી હોય। ઝડપનો મૂળભૂત એકમ કયો? તો હવે વાત થાય છે કે ઝડપનો મૂળભૂત એકમ કયો। તો આપણે આગળ જોઈ ગયા હતા કે ઝડપ, ઝડપનું સૂત્ર શું થાય છે? તો પદાર્થ દ્વારા કપાયેલું અંતર, એટલે કે કપાયેલ અંતર અને એના માટે લાગતો સમય, તો આ એનું સૂત્ર હતું। આની અંદર તમે માહિતી મૂકશો એટલે તમને ઝડપનું એસઆઈ એકમ અથવા તો એનો એકમ મળી જશે। કપાયેલું અંતર આપણે શેમાં માપીએ છીએ? તો કપાયેલું અંતર માપીએ છીએ આપણે મીટરમાં। શેમાં માપીએ છીએ? મીટરમાં માપીએ છીએ। સમય કેમાં માપવાનો કીધું આપણે? સેકન્ડમાં માપવાનો કીધો। તો ઝડપનો એક એકમ શું થઈ જશે? મીટર પ્રતિ સેકન્ડ, એસ, સોરી સેકન્ડ એસમાં મુકાય ને, એટલે કે એમએસ। જો તમે આ એસ ઉપર લાવો એટલે એની ઘાત થઈ જાય માઇનસ, એટલે કે એમએસ ને માઇનસ એક ઘાત। આ પણ જવાબ સાચો છે એસઆઈ એકમ। જો તમે કપાયેલું અંતર કિલોમીટરમાં માપો છો એટલે કે કિલોમીટર, એટલે કે કેએમ, એના છેદમાં જો તમે કિલોમીટરમાં માપો છો ને તો તમારે નીચે સમયમાં સેકન્ડમાં લખાય નહીં, એના માટે લખેલું હશે એચ। સમય કેમાં માપશો તમે? કલાકમાં। કપાયેલું અંતર કિલોમીટરમાં, તો આ ઝડપનો એસઆઈ એકમ શું બનશે? કિલોમીટર પ્રતિ હવર, એચ તમે ઉપર લઈ જાઓ એટલે એની ઘાત કેવી કરી નાખવાની? માઇનસ કરી નાખવાની। આ જવાબ પણ સાચો છે, આ પણ સાચો છે। આ એસઆઈ એકમ છે, આ પણ એસઆઈ એકમ છે, આ નાનો એસઆઈ એકમ છે, આ મોટો એસઆઈ એકમ છે। તમે જોશો તો બાઇક અથવા તો મોટી ફોર વ્હીલ હોય એમાં આવું લખેલું હશે એની ડિસ્પ્લે ઉપર કે કિલોમીટર છેદમાં હવર, એટલે કે કલાક। તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞા એક વચનમાં જ લખાય છે। ઉદાહરણ તરીકે 50 કિમી લખીએ છીએ, 50 કિલોમીટર પછી એસ લખતા નથી। યાદ રાખવાનું કે હંમેશા કેમાં લખવામાં આવે છે? એક વચનમાં લખવામાં આવે છે। જો માનો કે એક કિલોમીટર હોય તો એની પાછળ લખીએ છીએ એક કે એમ, એના પછી જો માનો કે 10 કિલોમીટર લખેલું હોય તો 10 કે એમ જ લખાય।
दस किलोमीटर हो तो एना पछी एस आशा लगाड़वानो आवतो नथी। बस ए वस्तु याद राखवानी छे। आगळ जोईए, બુજોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ અને એક વર્ષમાં કેટલા કલાક થાય, તમે તેને મદદ કરશો તો તમે એક કલાકની અંદર કેટલી મિનિટો આવશે 60, તો તમે 60 વડે ગુણી દેશો, કેટલી કલાક હોય એક દિવસમાં 24 હોય તો 24 ગુણ્યા 60 કરશો તે તમને તમારો જવાબ મળી જશે। હવે આગળ જોઈએ, जरूरत मुजबना समय जुदा जुदा एकमों वापरवामां आवे छे। उदाहरण तरीके तमारी उम्र ने दिवस अने कलाकमां दर्शाववाने बदले वर्ष में दर्शावी सगवड़ता भरी छे। तमारी जो तमारी उम्र थई होय, मानो के तमारी उम्र थई होय 12 वर्ष अथवा तो 13 वर्ष, तो आ 13 वर्ष माटे लगतो समय तमे दिवसों में दर्शावी शको ना, दिवसों में दर्शाववुं वधारे अघरू पड़शे, कलाकमां दर्शाववुं तो एना करता पण वधारे अघरू पड़शे। એટલા માટે આપણે એને શેમાં દર્શાવીએ છીએ, વર્ષમાં દર્શાવીએ છીએ। તો એવી જ રીતે જ્યારે આપણને જેવી અનુકૂળતા હોય ને એવી જ રીતે એના એકમ દર્શાવવામાં આવે છે। એક સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો હોય છે, તમે તેના માટેથી 2001 બોલતા જે સમય લાગે છે તે બે લગભગ એક સેકન્ડ હોય છે। મોટેથી 2001 થી 2010 સુધી બોલીને ખાતરી કરો। સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિને આરામની અવસ્થામાં તેનું હૃદય एक मिनिट नी अंदर 72 वार धक्कारा मारे छे, एवुं आपणे आगळ आवी गयुं छे। एक मिनिट में केटली वार आपणुं हृदय धबके रहे छे, 72 वार धबके छे। तो आ एनो समय दर्शावेलो छे, मिनिट दर्शावेली छे। जो 72 वार धबके छे एटले के 10 सेकंड में 12 वार धबके छे। जो तमे 72 भाग्या मिनिट नुं सेकंड में फेरी देशो तो केटला आवशे 60 आवशे। तो आने तमे भागाकार करशो तो तमने सरेराश 12 जेवुं मळशे, એટલે કે 10 સેકન્ડમાં 12 વાર ધબકે છે। આગળ જોઈએ, લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલા દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેની ઘણા બધા સાધનો વપરાતા હતા। છાયા યંત્રો, જળ ઘડી, રેત ઘડી આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે। આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી, એટલે કે દરેક દેશોમાં અલગ અલગ વ્યવસ્થા હતી સમય ગણવાનું, જ્યારે ઘડિયાળની શોધ નહોતી થઈ ત્યારની વાત છે। ઝડપનું માપન, સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા। તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો, તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ। ચલો એના પછી તમે બાજુની આકૃતિ જોશો તો તેમાં તમને જળ ઘડી આપેલી છે, જેમાં પાણી ભરેલું હોય એની અંદર માનો કે નાની એવડી એક તમે તપેલી મૂકી દો। હવે તપેલીને નીચે કાણું પાડી દો, તો તપેલું કાણું પાડીને અંદર મૂકશો બીજા વાસણની અંદર, તો એ ચોક્કસ સમયની અંદર આખી ભરી જશે, પાણી અંદર આવી જશે અને બાકી આખી ભરી જશે, ફરી વાર પાછી ખાલી કરીને મૂકી દેવાની, તો એને જળ ઘડી કહેવાય છે। એની ઉપર રેત ઘડીનું ચિત્ર આપેલું છે, જેમાં ઉપર જે રેતી ભરેલી છે એ નાના એવા કાણાથી નીચે રેતી આવતી હોય છે, એ એકવાર ખાલી થઈ જાય ફરી વાર એને ઊંધી કરીને મૂકી દો, ઉપરથી પાછી ફરી વાર નીચે આવશે, તો એ રેત ઘડી છે, એવી રીતે સમય માપવામાં આવે છે। એની બાજુમાં એ આકૃતિની અંદર દિલ્હીની જંતર મંતરનું છાયા યંત્ર આપેલું છે, છાયા એટલે કે પડછાયો થાય, તો એનો જે પડછાયો વધતો જશે એ આધારે સમય ગણવામાં આવે છે। એની પછી આકૃતિ 13.6 જોશો, એમાં એક ભાઈ છે એ દડાને આમ ફેંકી રહ્યો છે, તો દડો જેટલું અંતર કાપે છે એની માટે એને ઝડપ માપવાની છે। આગળ તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે, તે માટે તમારે શાળાની તમારા ઘરથી કોઈ સ્થાનેથી અંતર જાણવું જરૂરી બને છે, ત્યારબાદ તે અંતર કાપવા માટે લગતો સમય ઝડપની ગણતરી કરી શકે છે। જુઓ, તમે આવું કેટલી વાર કરેલું છે કે તમારા મિત્ર સાથે તમે રેસ ગોઠવતા હોય, એટલે કે માનો કે તમારા ઘરથી નીકળતા હોય, એ સાયકલ ઉપર હોય, તમે પણ સાયકલ ઉપર હોય, કોણ ઝડપી સ્કૂલે પહોંચે છે, કોણ ઝડપી ગલ્લે પહોંચે છે, કોણ ઝડપી ખેતરે પહોંચે છે, આવી તમે સ્પર્ધા ગોઠવતા હશો, તો એની અંદર અંતર તો બંને સરખું કાપવાના છે, પરંતુ કોણ ઓછો સમયગાળો લે છે એની ઝડપ શું હશે, હંમેશા વધારે હશે। પૃથ્વીની ફરતે ફરતા ભ્રમણ કક્ષામાં ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધી ઝડપે પ્રાપ્ત કરે છે। રોકેટની ઝડપ તમે જોઈ લો કેટલી છે, તો 8 કિલોમીટર અને પછી આમ લીટો કરીને લખેલું છે એસ, એટલે કે સેકન્ડ થાય કિલોમીટર, એક સેકન્ડની અંદર 8 કિલોમીટર જેટલું અંતર કાપે છે, કોણ, રોકેટ। કયું રોકેટ, જે પૃથ્વી ઉપરથી ઉપગ્રહ લઈ જતું હોય ને અવકાશમાં તેની ઝડપ માપવાની કીધી છે, એટલે કે એક સેકન્ડ થાય છક એવો અવાજ આવે એની ત્યાં સુધીમાં તે 8 કિલોમીટરનું અંતર કાપી ગયું હોય છે।
बीजी बाजू काचबो आश्रे 8 सेंटीमीटर सेकंड नी झड़पे गति करे छे। चलो काचबो ने जोईए, काचबो तो 8 सेंटीमीटर प्रति सेकंड એટલે કે એક ખાલી છક અવાજ આવશે ને એમાં ફૂલપટ્ટીની અંદર તમે જોશો 1 સેમી 2 સેમી 3 સેમી મારા ખ્યાલથી આટલું અંતર થશે, આટલું અંતર 1 સેકન્ડમાં માન કાપી શકે છે કોણ? કાચબો। તો એની ગતિની આવ તમને આપેલી છે। એક વખત જો તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તમને તેના સમયગાળામાં કેટલું અંતર કાપશે તે તમે શોધી શકો છો। આ માટે ઝડપના સમય સાથે ગુણાકાર કરવાનો રહે છે। ચલો હવે આપણો એક ઝડપનું સૂત્ર છે। ઝડપ બરાબર શું છે? तो कपायेलू अंतर एना छेद में लागतो समय। तो आ सूत्र छे, आना आधारे तमे त्रण पण त्रणे त्रण वस्तु शोधी शको छो। शुं शोधी शको छो? मानो के झड़प शोधवानी होय तो तमने आ बे आपेलू हशे। जो तमारे अंतर शोधवू होय के केटलू अंतर कपाशे तो जो अंतर शोधवानू होय तो समय छे एनू कई काम नथी, बराबर नी आ बाजू लावानू, अहींया छेद में छे आ बाजू आवशे एटले ऊपर थई जशे। तो झड़प गुणिया तमे जो समय समय करशो तो तमने शुं मळी जशे? अंतर मळशे। एवी ज रीते जो तमारे समय शोधवानो छे तो समय आ बाजू लावानो, झड़प क्यां लई जवानी? छेद में लई जवानी। एवी रीते सूत्रना करता बनावीने तमे त्रणे त्रण वस्तु शोधी शको छो। तमे स्कूटर के मोटरसाइकलना हेन्डलनी वच्चे गोठवेलुं मीटर जोयुं हशे। आना जेवुं ज मीटर कार बस के बीजा वाहनोना डेशबोर्ड पर गोठवायेलुं होय छे। आकृति 13.7 में कार नु डेशबोर्ड बतावेलू छे। जुओ के तेमाना 1 मीटर ना खूणा में किलोमीटर प्रति हवर लखेलू छे। चलो नीचे तमने केटला बधा प्राणीओनी झड़प आपेली छे। बाजू में 13.7 नी अंदर तमे आकृति जोशो तेमा तमने किलोमीटर नु चित्र आपेलू छे। एने कहेवामां आवे छे स्पीडोमीटर। તે ઝડપને સીધી જ કિલોમીટર પ્રતિ હવરમાં માપે છે। એક બાજુ બીજું મીટર આપેલું છે તેને વાહનને કાપેલું અંતર મપાય છે। તો ઝડપ માટેના મશીનને શું કહેવામાં આવે છે? ઝડપ માટેના મશીનને કહેવામાં આવે છે સ્પીડોમીટર। ઝડપ એટલે સ્પીડ, તો સ્પીડોમીટર। અને અંતર કેટલું કાપ્યું એટલે કેટલું અંતર કાપાય છે એના માટે જે બીજું મીટર આપેલું છે એને કહેવામાં આવે છે ઓડોમીટર। શું કહેવામાં આવે છે? ઓડોમીટર। શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું કે દર 30 મિનિટ પહેલાના બસના ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું। ત્યારબાદ તેણે અવલોકનોને કોષ્ટક 13.5માં લખેલા છે। તમે જોશો તો બાજુની અંદર કોષ્ટક આપેલું છે। તો શરૂઆતમાં 8 વાગે 36,540 કિલોમીટર આપેલા હતા, 0 કિમી અંતર કાપેલું। એની પછી 30 મિનિટની અંદર 36,560 એટલે કે 20 કિલોમીટરનું અંતર કાપેલું છે। આવી રીતે તમે તમારા વાહનની પણ ગણતરી કરી શકો છો। પછી જે દર્શાવેલા છે તેને તમારે આલેખમાં દર્શાવવાના છે, સ્તંભ આલેખ બનાવવાનો છે। સ્તંભ આલેખ તમારે આગળના ધોરણમાં બનાવવાનો આવતો હશે, ગણિતમાં આવતો હશે। બીજો આલેખ વર્તુળાકાર છે। આકૃતિ 13.10માં 13.10 માં તમે જોશો પાછળ તો વર્તુળાકાર આલેખ છે। એની સિવાય તમને વજન અને ઉંમરનો આલેખ પણ દર્શાવેલો છે। આલેખ પેપર લો, આકૃતિ 13.11માં દર્શાવ્યા પ્રમાણે પરસ્પર લંબ એવી બે રેખા દોરો। સમક્ષિતિજ રેખાને XOX નામ આપો અને એક્સ અક્ષ તરીકે ઓળખાય છે, તે અક્ષ રીતે ઊભી રેખાને વાય નામ આપો। એટલે કે જ્યારે તમારે હવે આવો આલેખ દોરાવવાનો થાય ત્યારે શું કરવાનું છે? તો જે આ ડી રેખા છે એને નામ આપવાનું છે એક્સ, અહીંયા નામ આપવાનું છે ઓ, એક્સ અહીંયા, તો અહીંયા એક્સ ની ઉપર ડેશ દોરી દેવાનો એટલે કે નાનું એવું ટપકું દોરી દેવાનું, અહીંયા દોરવાનો વાય, વાય ઓ, અને અહીંયા જે નામ આપવાનું છે એને આપવાનો ડેશ એટલે કે વાય ડેશ, એક્સ ઓ એક્સ ડેશ, વાય ઓ વાય ડેશ। આવી રીતે બે લંબ તમે દોરી દીધા છે। એમાં તમારે વચ્ચે જે ઓ નામ આપેલું છે એને કહેવાય ઉગમ બિંદુ। આને શું કહેશું? ઉગમ બિંદુ કહેશું। જે બે રાશિઓની વચ્ચે આલેખ દોરવાનો હોય તેમને આ બે અક્ષ પર દર્શાવાય છે। આપણે એક્સ અક્ષ પરના ધન મૂલ્યને ઓ એક્સ દિશા વડે દર્શાવીએ, તેવી જ રીતે વાય અક્ષના ધન મૂલ્યને ઓ વાય દિશામાં દર્શાવીએ। પ્રસ્તુત પ્રકરણમાં આપણે રાશિના માત્ર ધન મૂલ્યનો જ અભ્યાસ કરીશું। જો તમે 13.11ની અંદર તમને એક આલેખ પત્ર આપેલું છે, આથી આપણે આકૃતિ 13.11માં છાયાવાળા ભાગનો જ ઉપયોગ કરીશું।
बुजो अने पहली कार वडे कपायेल अंतर अने ते माटे लागता समय ने शोधी काढ्या, तेमनी माहिती 13.6 मां दर्शावेली छे। जो हवे शुं करवानुं छे, तो तमने 13.6 नी अंदर समय अने अंतर आपेलुं छे, तो तमारे नीचे लखवानुं छे समय अने अहींया लखवानुं छे अंतर। हमेशा समय अने अंतर केवुं होय, प्लस होय, कोई दिवस ऋण होय नहीं, एटले के तमारे आ भागनी अंदर ज दोरवानुं आवशे। जे तमने 13.11 नी आकृति छे एमां जे गुलाबी कलरनो भाग कीधो छे ने, एमां तमारे दर्शावानुं आवशे। तो आनी माटे तमारे एक आलेख दोरवानो छे पेन्सिल नी मदद थी, आलेख पत्र लेवानुं, एनी अंदर एक आलेख आवो दर्शावी देवानो, जेमां नीचेनी लाइन छे एमां तमारे एक्स पछी वाय आ रीते बे लंब अक्ष दोरी देवाना छे, पछी वच्चे जीरो नाम आपी देवानुं छे। अंतर तथा समय ने दर्शावा माटे योग्य प्रमाण माप पसंद करो। कार नी गति माटे प्रमाण माप आ मुजब लई शकाय। तमने चोपड़ी मां आपेलुं छे 1 मिनिट बराबर 1 सेमी, 1 किलोमीटर बराबर 1 सेमी। तमे पसंद करेला प्रमाण माप मुजब समय तथा अंतर ना मूल्य जे ते पर अक्ष पर नोंधो। कार नी गति माटे एक्स अक्ष पर 0 थी 1 मिनिट 2 मिनिट नी नोंध करो। હવે આલેખમાં તમે અંતર અને સમયના મૂલ્યની દરેક જોડ માટે બિંદુઓ દર્શાવી શકો છો। કોષ્ટક 13.6 માં અવલોકન 1 મુજબ 0 મિનિટના અંતરે પણ શૂન્ય છે, આ મૂલ્યને જોડ આલેખમાં ઉગમ બિંદુ 0 બનશે। એટલે કે તમે જે આ નિયમો આપેલા છે તેના આધારે આલેખ દોરવાની શરૂઆત કરશો, તો તમે જોશો કે ક્રમ 1 13.6 જુઓ, એની અંદર ક્રમ 1 જુઓ, એમાં સમય કેટલો છે 0 છે, અંતર કેટલું કાપેલું છે 0 કાપેલું છે, એટલા માટે સૌથી પહેલું બિંદુ કયું હશે 0 હશે। ચલો એના પછી તમારે હવે એક્સ અક્ષ ઉપર નામ આપી દેવાના છે 1 2 3 4 5 6, એવા ને એવા અહીંયા આપી દેવાના 1 2 3 4 અને 5। આ સેમાં લખેલું છે સમયમાં લખેલું છે, આ સેમાં લખેલું છે અંતરમાં લખેલું છે। સમય કેમાં આપેલો છે મિનિટમાં આપેલો છે, અને અંતર સેમાં આપેલું છે કિલોમીટરમાં આપેલું છે, એટલે કે કેમમાં આપેલું છે। તમે જોશો કે 1 મિનિટની અંદર પહેલા તો 0 0 છે, એટલે કે બિંદુ અહીંયા થયું, પછી જે 1 મિનિટ 1 કિલોમીટર, એટલે કે 1 મિનિટની અંદર 1 કિલોમીટર, તો આ બંનેને જે છેદતી રેખા આવી રીતે આપેલી હશે ને ગ્રાફ પેપરમાં, ત્યાં તમારે બિંદુ દર્શાવવાનું છે। ગ્રાફ પેપર લેવાનું છે, ગ્રાફ પેપરની અંદર કેટલી બધી લાઈનો દોરેલી હોય, એમાં નીચે એક એક્સ અક્ષ દોરવાનો, ડાબી બાજુ ઉપર એક વાય અક્ષ દોરવાનો છે। બાકીના નિયમો પ્રમાણે તમે કરશો એટલે તમને ગ્રાફ દોરતા આવડશે। પછી ત્રીજા નંબરનું જોશો તો એમાં 2 મિનિટની અંદર 2 કિલોમીટર, એટલે કે અહીંયા 3 મિનિટની અંદર 3, 4 મિનિટની અંદર 4 કિલોમીટર, 5 મિનિટની અંદર 5 કિલોમીટર। તો આ રેખાને દોરી દેશો તો આવી સીધી રેખા તમને જોવા મળશે। તો આવી રીતે તમારે આલેખ દર્શાવવાનો છે। એક આલેખ પેપર લેજો અને જાતે પ્રયત્ન થોડો કરજો। આજે હોમવર્કમાં સ્વાધ્યાય માં દાખલા નંબર 4 અને દાખલા નંબર 5, એટલે કે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 તમારે કરવાના છે, જેમાં દાખલા આપેલા છે। બે સાદુ લોલક બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિમીથી અંતર છે, ટ્રેનને આંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો ટ્રેનની ઝડપ શોધો, ઝડપનું સૂત્ર મૂકશો, એમાં કિંમત મૂકશો એટલે તમને જવાબ આવડશે। એના પછી દાખલા નંબર 5, એની અંદર પણ તમારે સમયગાળામાં શોધો, એટલે કે ઝડપ શોધવાની છે, એ પણ તમને સૂત્ર મૂકશો ઝડપનું એટલે આવડશે। મળીશું આગળના લેક્ચરમાં। જય હિન્દ, જય ભારત।